લોકલ ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા. પાટણ જિલ્લાના હારીજ ખાતે આવેલી શ્રી કૃષ્ણ ગૌશાળા ખાતે હારીજનગરના ગૌભક્તો દ્વારા અનોખો સેવા કાર્ય ચાલી રહ્યું છે, જેની અંદર બીમાર ગાયો, પશુ પક્ષીઓ અને ગૌમાતાની સેવા કાર્ય અનોખી રીતે કરવામાં આવી રહી છે. આશરે 30 વીઘા જમીનમાં શ્રી કૃષ્ણ ધામ ગૌશાળા નિર્માણ કરી ગૌશાળાની અંદર આવતા લોકોને આનંદમય વાતાવરણ બને તેના માટે સુંદર જલારામ મંદિર, ચબૂતરો, પક્ષીઘર, બાળકોને રમવા માટેના હિંચકા, ચગદોડ જેવા વિવિધ સુવિધાઓથી સજ્જ ગૌશાળાની અંદર માદી અને બીમાર ગાયોની સેવા, દરેક પ્રકારના પશુ પક્ષીઓની સેવા, બીમાર ગાયોની સેવા કાર્ય ચાલી રહ્યું છે. ભૂખ્યાને ભોજન અને ભજન કીર્તન અને ગૌમાતા માટે બાજરીના રોટલા, બીમાર ગાયો માટે દવાની સુવિધા જેવી અનેક પ્રવૃત્તિઓ જીવદયા માટે પાટણ જિલ્લાના હારીજ ખાતે આવેલા જાસ્કા રોડ ઉપર શ્રી કૃષ્ણધામ ગૌશાળા ખાતે ગૌભક્તો દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં લાલજી મહારાજ, હરિભાઈ ઠક્કર, કાંતિલાલ પંચાલ, જયંતિભાઈ પંચાલ, બકાભાઈ ઠક્કર, શિવાભાઈ મહારાજ, ડોક્ટર ઉત્તમભાઈ, ડોક્ટર મહેશભાઈ મુખી મહારાજ જેવા અન્ય ભક્તો ગૌમાતાની સેવા કાર્ય કરી રહ્યા છે. ત્યારે શ્રીકૃષ્ણના ધામ ગૌશાળા ખાતે દર મહિને 7.5 લાખથી 8 લાખ રૂપિયાનો ખર્ચોથી ગૌશાળા ચાલી રહી છે, જેની અંદર દાતાઓ તરફથી સહયોગ મળી રહ્યો છે. પરંતુ હજી વધુ સહયોગની જરૂર હોય, હાલ આ ગૌશાળા દર મહિને 4 લાખ રૂપિયાનું દેવું કરી રહી છે. પરંતુ ગૌભક્તો આ ગૌશાળા નિભાવી રહ્યા છે. આ ગૌશાળા ખાતે બીમાર ગાયો માટે એમ્બ્યુલન્સની જરૂર હોય અને ઘાસચારો રાખવા માટે ગોડાઉનની જરૂર હોય ત્યારે ગૌભક્તો દ્વારા દાતાઓ આ બંને વસ્તુની જરૂરિયાત પૂરી કરે તેવી માંગણી ઉઠવા પામી છે. એકવાર શ્રી કૃષ્ણધામ ગૌશાળાની મુલાકાત લઈ રૂબરૂ નિરીક્ષણ કરી આ ગૌરવશાળી મદદ કરવા માટે ગૌભક્તો દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી. શ્રી કૃષ્ણધામ ગૌશાળા હારીજ, જે જાસ્કા રોડ ઉપર આવેલ છે, ત્યાં ગૌ માતાને બીમાર, અશક્ત, વાગેલી ભાગેલી અપંગ ગૌ માતાને અમે અહીંયા લાવીએ છીએ, તેની સારવાર, ટ્રીટમેન્ટ, સેવા કરીએ છીએ. અથવા કોઈ બી અબોલ જીવને કંઈ તકલીફ હોય તો અમારો સ્ટાફ ત્યાં જાય છે, એને અહીંયા લાવે છે, એની સેવા કરે છે. અમારી જોડે 2 વેટરનરી ડૉક્ટર છે. અમારે ગૌ માતાનો ફોન આવે તો એ બીમાર હાલતમાં બજાર વચ્ચે પડ્યા હોય છે, એને લાવવા માટે અમને અહીંયા બહુ તકલીફ પડે છે. એના માટે અમારે તાત્કાલિક એક એમ્બ્યુલન્સ સારવાર મળે તો અમે એની સારવાર, ટ્રીટમેન્ટ ઝડપી આપી શકીએ, એનો જીવ સારી રીતે બચાવી શકીએ. અથવા અમારે 10-15 માણસો ભેગા કરવા પડે, એને લાવવામાં પણ તકલીફ પડે છે. અથવા અમારે એના ઘાસ ગોડાઉન નથી અમારી પાસે, જે ગૌ માતાને ઘાસચારો ચોમાસા પૂરતો રાખવા માટે ઘાસ ગોડાઉનની પણ ખાસ જરૂર છે. અહીંયા તમામ જીવોની સારી રીતે સેવા કરવામાં આવે છે ગૌશાળાની અંદર. બીમાર ગૌ માતાને દરરોજ 200 રોટલા બાજરીના ગરમા ગરમ કરીને ખવડાવવામાં આવે છે. એટલે તમામ દાતાઓને અમારી નમ્ર વિનંતી છે કે તે સ્થળ ઉપર આવો, ગૌ માતાની અમારી સેવા જુઓ અને અમને સાથ સહકાર આપો. અમારે એમ્બ્યુલન્સ તથા ગોડાઉનની બહુ જરૂર છે. તમામ દાતાઓ અહીંયા આવો, સ્થળ ઉપર જુઓ અને અમને સાથ સહકાર આપો એવી અમારી નમ્ર વિનંતી છે. જય ગૌ માતા, જય ગૌ માતા, જય જલારામ, જય ગૌ માતા. શ્રી કૃષ્ણધામ ગૌશાળા હરી, આજથી 3 વર્ષ પહેલાંથી આ ગૌશાળાની શરૂઆત કરેલી, પણ શરૂઆતમાં તો બહુ તકલીફના કારણે સંસ્થા ચલાવી શક્યા નહીં. લાલજી મહારાજને પ્રમુખ તરીકે લીધા અને એમની આજુબાજુના ગામડામાં એટલી સુવાસ છે કે જે જરૂરિયાત હોય બધી પૂરી પાડે છે અને લોકો સેવા માટે આવી રહ્યા છે. હવે આ સંસ્થાને મોટી જરૂરિયાત એ છે કે ગોડાઉન બનાવવાનું છે, એની અંદાજે કિંમત 7-8 લાખ રૂપિયા થાય છે અને એમ્બ્યુલન્સની ખૂબ જ જરૂરિયાત છે. આજની તારીખમાં રોજ 2 બીમાર ગાયો આવે છે, આખલો પણ આવે, ગાય આવે અને બીજા પણ પંખીઓની સેવા, સસલાઓની સેવા, ઘણી સેવા થઈ રહી છે. ગૌ ભક્તો બહુ સારી રીતે સેવા કરી રહ્યા છે, તે બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન અને આ ગૌશાળામાં આપશ્રીનો સહકાર આપશો એવી અમારી અપેક્ષા છે. જય